નમસ્કાર, સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં, જ્યાં બ્રહ્માણી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરના ભુવાજીશ્રી આપણી જોડે હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આપશે. આજે ભવ્ય દેવ દિવાળી મહોત્સવનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલ છે, એની પણ માહિતી આપશે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? જયંતિભાઈ. જયંતિભાઈ, આ મંદિર પહેલાં તો ક્યાં આવેલું છે એની માહિતી આપો. આ મંદિર પહેલાં સલ માહિતી અમદાવાદ ખોડું, અમદાવાદની બાજુ ગાટલોડિયા ગામ ત્યાં માતાજી હતા. અને મારી પાંચમી પેઢી થઈ ત્યાંથી મારા ફાધરના ફાધર ખોડાબા માતાજી એ લાવેલા અહીંયા. અને ક્યારે અહીંયા સ્થાપના કરવામાં આવી હતી? અહીં સ્થાપના લગભગ કરી પહેલાં ત્યાં લાવ્યા અમદાવાદથી, ત્યારે ખેતરમાં બેહાડ્યા હતા. લગભગ 150 વર્ષ થયા છે એ ગામમાં લાઈ માતાજી. અને આ મંદિર દ્વારા શું શું ધાર્મિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે? મંદિર દ્વારા દેવ દિવાળીનો પ્રોગ્રામ, પછી પાઠ ઉત્સવ, પછી અમારા 7 વર્ષે આમાં માતાજીના જાગ આવે છે. અમારા માતાજીના બાબરી દર અમારે લગભગ 51 જાગ થયા, 51 બાબરી થઈ અમારા પરિવારની. અને આ મંદિર દ્વારા આજે જે દેવ દિવાળી ગરબા મહોત્સવનું આયોજન છે, એમાં દિવસ દરમિયાન તમારી શું રૂપરેખા, કેવો કાર્યક્રમ કરેલે? આપણે હાજરી અમે આલીએ અને બી દેખરેખ રાખીએ. શું શું કાર્યક્રમનું આયોજન આખો દિવસ હોય છે? આખો દિવસનું અમે આપણે સજાવીએ, એ કરીએ. રાત્રે બી રાસ ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. શું નામ છે સાહેબ આપ? પંકજભાઈ. પંકજભાઈ, આ મંદિર દ્વારા શું શું ધાર્મિક ઉત્સવો બીજા વર્ષ દરમિયાન કરવામાં આવે છે? આપણા અખાત્રીના દર વર્ષે પાટો ઉત્સવ થયા. 2013 માતાજી બિહાડેલો, પછી પાટો ઉત્સવ દર વર્ષે થાય છે અખાત્રી વખતે. પછી ધાર્મિક દેવ દિવાળી છે. પછી દેવ દિવાળીના ઉત્સવમાં આપણે ગરબા રાસ ગરબાનો પ્રોગ્રામ રાખીએ, મૂકતો દઈશ. પાર્ટી આવે બધી, ગામના બધા ઘણા આવી છે. પછી આપણે રાખીએ છીએ અંકુટ, બેસતા વર્ષના દાણું સવારેથી 12 વાગે આરતી થાય ને, પ્રસાદ વેકાય, બધી ગામમાં વેકાય, પ્રસાદ બધી વેકાતી હોય, એવું આખું પ્રોગ્રામ કરીએ છીએ. બરાબર. પછી તો ભાઈ પૂનમના દાણ દર્શન કરતા આવતા હોય બધા. ખૂબ ખૂબ આભાર મંગળભાઈ. થેન્ક યુ. Oh,
I'm gonna go get my money.
Oh,